નમસ્કાર સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલાયકન દબાવો જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ આખલા નંબર જોઈએ ચોરાણું એના સીધા ભાગ પાડી દઈએ વિદ્યાર્થી મિત્રો ત્રણ ની પાંચ ભાગ ગુણ્યા દસ છે તો દસના બે હવે પડી પાડી નાખીએ દસ એટલે પાંચ દુ દસ બે પંચા દસ અને એની પાંચ ઘાત ગુણ્યા 25 ના પાડીએ પાંચ ગુણાકાર પાંચ ઓકે ત્યાર પછી પાંચની સાત ઘાત ગુણ્યા છ ના અવયવ પાડીએ ત્રણ ગુણાકાર બે અને એની પાંચ ઘાત ઓકે ત્યાર પછી જોઈએ ત્રણની પાંચ ઘાત ગુણ્યા બેની પણ પાંચ ઘાત થશે પાંચની પાંચ ઘાત થશે ગુણાકાર અને ગુણાકાર પાંચ ગુણ્યા પાંચ એટલે પાંચનો વર્ગ ઓકે પાંચની સાત ઘાત ગુણ્યા ત્રણની પાંચ ઘાત ગુણ્યા બેની પાંચ ઘાત ત્યાર પછી અહીંયા જોઈએ અહીંયા બરાબર ત્રણની પાંચ ઘાત ગુણ્યા 2 ની પાંચ તો ગુણાકાર બેની પાંચ ઘાત પાંચની પાંચ અને પાંચની બે એટલે ઘાતનો સરવાળો થશે પાંચ વત્તા બે એટલે ગુણાકાર પાંચની સાત ઘાત થશે ને ભાગાકાર પાંચની સાત ઘાત ગુણ્યા ત્રણ ની પાંચ ખાત અને ગુણ્યા બેની પાંચ ઘાત પાંચની સાત પાંચની સાત બે ની પાંચ બેની પાંચ ત્રણ ની પાંચ અને ત્રણની પાંચ બરાબર જવાબ આવશે એક અને માટે વિકલ્પ ડી જવાબ બનશે દાખલા નંબર પંચાણું જેની બાજુની લંબાઈ ચાલીસ સેન્ટીમીટર અને વિકિરણની લંબાઈ એકતાલીસ સેમી હોય તેવા લંબ ચોરસની પરિમિતિ ખાલી જગ્યા થાય તો આપણે અહીંયા દોરી દઈએ લંબચોરસ ઓકે લંબચોરસની અંદર શું આપ્યું છે આપણને લંબાઈ ચાલીસ સેન્ટીમીટર આપી દીધી છે ચાલીસ સેમી અને વિકિરણનું માપ આપી દીધું છે એનો મતલબ કે અહીંયા પણ લંબાઈ ચાલીસ સેમી થશે આ વિકિરણની લંબાઈ એકતાલીસ સેમી એકતાલીસ સેમી આપી છે તો લંબચોરસની પરિમિતિ શોધો આ પરિમિતિ શોધવાની છે પણ આ બાજુનું માપ આપણી જોડે નથી પહોળાઈ લંબાઈ આપી દીધી છે તો પહોળાઈ શોધીશું શું કરીશું પહોળાઈ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું કર્ણનો વર્ગ અહીંયા કર્ણનો વર્ગ આપેલો છે પાયથાગોરસનો નિયમ લગાડવો પડશે અહીંયા તો આપણે કરી શકીએ છીએ અહીંયા કર્ણનો વર્ગ આ કર્ણ છે અને બાજુનો વર્ગ વધતા બાજુનો વર્ગ તો બાજુનો વર્ગ વધતા થશે બાજુનો વર્ગ કર્ણનો વર્ગ આપેલ છે કર્ણ આપેલ છે એક બાજુનું માપ આપેલું છે અને એક બાજુનું માપ અહીંયા શોધવાનું છે તો આને કરતા બનાવીએ તો આપણે લખી શકીએ કે બાજુનો વર્ગ બરાબર કર્ણનો કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ ચલો ત્યાર પછી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ એટલે એકતાલીસ નો વર્ગ માઇનસ બાજુનો વર્ગ એટલે ચાલીસનો વર્ગ ઓકે બાજુનો વર્ગ બરાબર એકતાલીસનો વર્ગ થશે સોળસો ને એક્યાસી માઇનસ ચાલીસ નો વર્ગ થશે સોળસો ઓકે સોળસો એક્યાસી માંથી સોળસો બાદ થશે બાજુનો વર્ગ બરાબર સોળસો એક્યાસી માંથી સોળસો જશે એટલે એક્યાસી વધશે અહીંયા વર્ગ છે તો આનું વર્ગ મૂળ થઈ જશે માટે બાજુ બરાબર એક્યાસી નું વર્ગ મૂળ અને એક્યાસી નું વર્ગ મૂળ થશે નવ એનો મતલબ કે પહોળાઈ આપણને મળશે નવ ત્યાર પછી ચારે બાજુનો સરવાળો કરશું તો આપણને શું મળી જશે લંબચોરસની પરિમિતિ મળશે તો આપણે કરી શકીએ ચાલીસ વધતા નવ વધતા ચાલીસ વધતા નવ એટલે આપણને જવાબ મળશે ચાલીસ વત્તા નવ વત્તા ચાલીસ વત્તા નવ એટલે જવાબ આપણો મળશે વિદ્યાર્થી મિત્રો સેમી ઓકે અને માટે વિકલ્પ દાખલા નંબર છન્નું જો જીરો પોઈન્ટ પચીસ કાઉન્સની અંદર ચાર ચાર એફ માઇનસ ત્રણ બરાબર જીરો પોઈન્ટ જીરો પાંચ દસ એફ માઇનસ નવ હોય તો એફ બરાબર શોધો શું કરીશું જીરો પોઈન્ટ પચીસ ને ચાર વડે ગુણી દઈએ ને વિદ્યાર્થી મિત્રો સીધા ગુણી દઈએ અહીંયા જીરો પોઈન્ટ પચીસ ગુણ્યા ચાર કરીશું તો મળશે આપણાને વન એફ માઇનસ પચીસ તરી પંચોતેર એનો મતલબ કે માઇનસ જીરો પોઈન્ટ પંચોતેર થશે બરાબર જીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા દસ કરીશું તો આપણને જવાબ મળશે જીરો પોઈન્ટ પાંચ એફ જીરો પોઈન્ટ પાંચ એફ ને માઇનસ જીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા માઇનસ નવ એટલે જીરો પોઈન્ટ જીરો પાંચ ગુણ્યા નવ કરીશું તો આપણને જવાબ મળશે માઇનસ જીરો પોઈન્ટ પિસ્તાલીસ શું મળશે ઝીરો પોઈન્ટ પિસ્તાલીસ પોઈન્ટ પાંચનો ગુણાકાર નવ સાથે કરીએ તો 0.45 પોઈન્ટ પિસ્તાલીસ આપણને મળશે જીરો પોઈન્ટ પાંચનો ગુણાકાર દસ સાથે કરીએ તો ઝીરો પાંચ એફ મળશે ઝીરો પોઈન્ટ ગુણાકાર ત્રણ સાથે કરીએ તો ઝીરો પોઈન્ટ મળશે ઝીરો પોઈન્ટ ગુણાકાર ચાર સાથે કરીએ તો આપણને મળશે વન એફ હવે શું કરવાનું છે વન એફવાળા જે પદો છે એને એક બાજુ લઈ લઈએ તો આપણે કહી શકીએ વન એફ માઇનસ પોઈન્ટ પાંચ એફ બરાબર અચલ જે પદો છે એને એક બાજુ લઈ લઈએ માઇનસ જીરો પોઈન્ટ પિસ્તાલીસ અને આ બાજુ જશે એટલે ધન થશે પંચોતેર ઓકે વન એફથી જીરો પોઈન્ટ પાંચ જશે બાદ બાકી થાય બાદ બાકી કરીએ તો શું મળશે જવાબ જવાબ મળશે આપણને ધન જીરો પોઈન્ટ પાંચ એફ બરાબર પોઈન્ટ પિસ્તાલીસ અને જીરો પોઈન્ટ પંચોતેર જીરો પોઈન્ટ પંચોતેર ધન સંખ્યા છે આ ઋણ સંખ્યા છે એની અંદરથી આ બાદ કરીએ તો આપણને મળશે જવાબ ઝીરો પોઈન્ટ ત્રીસ શું મળશે ઝીરો પોઈન્ટ ત્રીસ અને અહીંયા આપણે જોઈ શકીએ એફનો ગુણાકાર સાથે સંબંધ માટે એફ બરાબર ઝીરો પોઈન્ટ ત્રીસ અને ભાગ્યા ઝીરો પોઈન્ટ પાંચ કરીશું તો આપણે કહી શકીએ પાંચ છ ત્રીસ અને બરાબર ઝીરો પોઈન્ટ છ એ આપણો જવાબ થશે અને માટે વિકલ્પ બી જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ વિકલ્પ બી એ આપણો જવાબ બનશે ઝીરો પોઈન્ટ દાખલા નંબર સત્તાણું સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર ત્રણ જેમ બે છે તો ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાના માપ શોધો અહીંયા જોઈ શકીએ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ઓકે એના પાસ પાસેના ખૂણાનો ગુણોત્તર ત્રણ જેમ બે છે ત્રણ જેમ બે હવે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાનો સરવાળો થશે વિદ્યાર્થી મિત્રો એકસો ને એસી અંશ હોય છે તો આના બરાબર ધારી લઈએ ત્રણ એક્સ ને આના બરાબર ધારી લઈએ ટુ એક્સ ત્રણ બરાબર થ્રી એક્સ ધારી લઈએ અને ટુ બરાબર ધારી લઈએ ટુ એક્સ એનો મતલબ એવો થશે કે થ્રી એક્સ વત્તા ટુ એક્સ બરાબર થશે એકસો ને એસી અંશ આ બંનેનો સરવાળો થશે પાંચ પાસેનો એકસો ને એસી અંશ થ્રી એક્સ વત્તા ટુ એક્સ એટલે થશે પાંચ એક્સ બરાબર એકસો ને એસી અંશ થશે અને અહીંયા ગુણાકાર છે આ બાજુ જશે એટલે ભાગાકાર થઈ જશે માટે એક્સ બરાબર એકસો ને એસી અંશ ભાગ્યા શું થશે પાંચ એકસો એસી ને પાંચ વડે ભાગીશું આપણો જવાબ મળશે છત્રીસ અંશ હવે આ જે છત્રીસ છે એને આ સમીકરણની અંદર મૂકીએ માટે શું કરીશું આ સમીકરણની થ્રી એક્સ છે માટે છત્રીસ ગુણ્યા ત્રણ કરીશું અને આપણને જવાબ મળશે છત્રીસ ગુણ્યા ત્રણ કરીશું એટલે એકસો આઠ અંશ થશે અને છત્રીસ ગુણ્યા બે આ જે છત્રીસ છે આની અંદર મૂકીએ તો છત્રીસ ગુણ્યા બે બરાબર થશે બોતેર અંશ એનો મતલબ કે એક ખૂણો થશે એકસો આઠ અંશ અને બીજો ખૂણો થશે બોતેર અંશ આ આપણો જવાબ એકસો આઠ અંશ અને વિકલ્પ સી જે છે રેખાખંડ એ એટલે આ રેખાખંડ ખંડ બરાબર સમાંતર રેખાખંડ સીડી આ રેખાખંડ બંને આ બંને રેખાખંડ સમાંતર હોય તો માપખૂણો સી શોધવાનો છે ખૂણો સી બરાબર શું થશે તો આપણે જોઈએ કે એબી અને સીડી જો સમાંતર હોય તો એની પાસ પાસેના આ જે બે ખૂણા થશે એ કેવા થશે એકસો ને અંશના થશે એક ખૂણાનું માપ બી એકસો વીસ આપેલું છે તો આ ખૂણાનું માપ કેટલું થશે તો આપણે કશું કરવાનું નથી એકસો એસી માંથી એકસો ને વીસ બાદ કરવાના છે માટે શૂન્ય આઠ માંથી બે જશે એટલે છ અને એકમાંથી જીરો એટલે સાઠ અંશ મળશે માટે વિકલ્પ ડી છે એ આપણો જવાબ થશે માઇનસ નવ ભાગ્યા અગિયાર માઇનસ નવ કરતા માઇનસ પાંચ કેવા છે મોટા છે અને માઇનસ પાંચ કરતા માઇનસ બે પણ કેવા છે મોટા છે ત્યાર પછી સી ની અંદર જોઈએ માઇનસ નવ માઇનસ બે કેવા છે મોટા છે અને માઇનસ બે કરતાં માઇનસ પાંચ કેવા છે નાની સંખ્યા છે પણ અહીંયા મોટા દર્શાવ્યા છે માટે આ વિકલ્પ નહીં આવે બી ની અંદર માઇનસ બે કરતા અગિયાર કેવા છે માઇનસ બે કરતાં માઇનસ પાંચ કેવા છે નાના છે પણ અહીં મોટા દર્શાવ્યા છે માટે આ વિકલ્પ પણ નહીં આવે ડીની અંદર જોઈએ માઇનસ પાંચ કરતા માઇનસ નવ કેવા છે માઇનસ પાંચ કરતા માઇનસ નવ નાના છે પણ અહીંયા મોટા દર્શાવ્યા છે આપ જોઈ શકશો અહીંયા લેસ દેન માટે આ વિકલ્પ નહીં આવે વિકલ્પ એ આવશે માઇનસ નવ કરતા માઇનસ પાંચ મોટા છે માઇનસ પાંચ કરતા માઇનસ બે મોટા છે માટે વિકલ્પ જે છે એ એ આપણો સાચો જવાબ બનશે એ જ રીતે અહીંયા પ્રશ્ન સો ની અંદર માઇનસ બે ભાગ્યા પાંચ અને એક ભાગ્યા બે વચ્ચે આવતી બે સંખ્યાઓ ખાલી જગ્યા ને ખાલી જગ્યા છે હવે માઇનસ બે અને એકની વચ્ચે માઇનસ ઓગણીસ ભાગ્યા ચાલીસ માઇનસ ઓગણીસ ન આવી શકે એક ભાગ્ય ચાલીસ આવી શકે પણ માઇનસ ઓગણીસ આવી શકતા નથી ઉપરની સંખ્યા માટે આ વિકલ્પ નહીં આવે બીની અંદર માઇનસ એક ભાગ્યા વીસ માઇનસ એક એ માઇનસ બે ની વચ્ચે આવી શકે છે અને એક ભાગ્યા ચાલીસ એનો મતલબ એક પણ આવી શકે છે એક ભાગ્યા બે આપ જોઈ શકશો અંશની અંશ ઉપરથી માટે આપણો વિકલ્પ બી છે ને એ આપણો જવાબ બનશે માઇનસ નવ છે એ માઇનસ બે અને એકની વચ્ચે નથી આવતા માટે સી વિકલ્પ નહીં આવે અને માઇનસ એકતાલીસ છે એ પણ માઇનસ બે અને એકની વચ્ચે આવતા નથી માટે વિકલ્પ બી જે છે એ આપણો સાચો જવાબ બનશે એકસો ને એક લંબચોરસની પરિમિતિ સેમી છે તેની પહોળાઈ બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાઉ સેમી હોય તો તેની લંબાઈ ખાલી જગ્યા થાય લંબાઈ શોધવાની છે પહોળાઈ આપણને આપી દીધી છે જોઈએ તો અહીંયા એક લંબચોરસ દોરી દઈએ ઓકે આ લંબચોરસ ની પરિમિતિ કુલ આપી છે તેર સેમી તમામ બાજુઓનો સરવાળો પહોળાઈ આપણને આપી દીધી છે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ તો તેની લંબાઈ શોધો તો આ લંબાઈ શોધવાની રહેશે હવે બે પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ એ મિશ્ર સંખ્યા છે એને આપણે અશુદ્ધની અંદર ફેરવીએ ચાર દુ આઠ આઠ ને ત્રણ કેટલા થશે અગિયાર ભાગ્યા ચાર એ જ રીતે અહીંયા પહોળાઈ થશે અગિયાર ભાગ્યા ચાર તો અહીં પણ પહોળાઈ થશે અગિયાર ભાગ્યા ચાર ઓકે તો આ બંને પહોળાઈને શું કરીએ સરવાળો કરી અને કુલ પરિમિતિમાંથી બાદ કરીએ તો આપણને લંબાઈ મળી જશે તો આપણે બંનેનો સરવાળો કરી દઈશું તો અગિયાર ભાગ્યા ચાર વધતા અગિયાર ભાગ્યા ચાર બરાબર થશે બાવીસ ભાગ્યા ચાર બાવીસ ભાગ્યા ચારને તેરમાંથી બાદ કરીએ તો તેર માઇનસ બાવીસ ભાગ્યા ચાર હવે શું કરીશું અહીંયા છેદમાં ચાર છે તો અહીં પણ છેદમાં ચાર મૂકવા પડશે અને અંશને પણ ગુણવા પડશે ચાર વડે તો અહીંયા તેર ચોક કેટલા થશે બાવન ભાગ્યા ચાર માઇનસ બાવીસ ચાર બાવન મા બાદ બાકી કરવાની છે માટે આપણને જવાબ મળશે ભાગ્યા ઓકે હવે શું થશે ત્રીસ ભાગ્યા ચાર છે એ લંબાઈ બંને બાજુઓની આવી છે આપણને આ લંબાઈની અને આ લંબાઈનો સરવાળો આપણને મળશે ત્રીસ ભાગ્યા ચાર તો શું કરવું એક લંબાઈ શોધવાની હોય એક બાજુની તો ભાગ્યા બે વડે ભાગીશું ભાગાકાર એનો મતલબ થશે ગુણાકાર ઓકે ત્રીસ સિકાના કેટલા થશે ત્રીસ અને ચાર દુ આઠ અહીં આપણે કહી શકીએ કે પંદર દુ ત્રીસ અને ચાર દુ આઠ બે જશે એટલે આપણને જવાબ મળશે પંદર ભાગ્યા ચાર ઓકે પંદર ભાગ્યા ચાર સેમીની અંદર જવાબ આવશે વિકલ્પ સી છે પંદર ભાગ્યા ચાર એ આપણો જવાબ થશે પંદર વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતાં ચાર ઘણી થાય તો રવિની હાલની ઉંમર શોધો પંદર વર્ષ પછી એનો મતલબ કે એ વત્તા પંદર બરાબર કેટલી છે હાલની ઉંમર કરતાં ચાર ગણી હાલની ઉંમર એ છે તો પંદર વર્ષ પછી ઉંમર કરતાં હાલની ઉંમર કરતાં ચાર ગણી એનો મતલબ કે ચાર એ તો રવિની હાલની ઉંમર શોધો ઓકે તો આપણને એ વત્તા પંદર બરાબર 4a એ મળશે એનો મતલબ એવો થશે કે ચાર એ બરાબર એને આ બાજુ ડાબી બાજુ થશે ચાર એ થશે પંદર અને ચાર એ સોરી ચાર એ એ આવશે અહીંયા માઇનસ ત્રણ નહીં આવે ચાર એ માઇનસ એ બરાબર પંદર ચાર એ જશે એટલે ત્રણ એ બરાબર થશે પંદર અહીંયા ગુણાકારમાં છે આ બાજુ એકસો નીચેની આકૃતિમાં એક્સ નું માપ શોધો અહીંયા ત્રણ માપ આપેલા છે નેવું અંશ પચાસ અંશ એકસો અંશ હવે સમાંતર બાજુ ચતુષ્કૂણ કે કોઈ પણ હોય એના બહારના ખૂણાનો સરવાળો હંમેશા ત્રણસો ને અંશ થાય ઓકે તો આપણે શું કરીશું તમામ ખૂણાનો સરવાળો કરીએ તો અહીં આપણે કરીશું નેવું અંશ પચાસ અંશ એકસો દસ અંશ અને બહારના તમામ ખૂણાનો સરવાળો થશે ત્રણસો સાઠ અંશ હવે નેવું અંશ વધતા પચાસ અંશ એકસો દસ અંશ એનો સરવાળો થશે બસો ને પચાસ અંશ એક્સ બરાબર અંશ માટે એક્સ બરાબર આ બાજુ જશે જમણી બાજુ એટલે ત્રણસો સાહીઠ અંશ માઇનસ બસો ને પચાસ અંશ બાદ બાકી થશે આ બાજુ સરવાળો હોય તો જમણી બાજુ થાય તો બાદ બાકી થશે માટે એકસો ને દસ અંશ આપણો જવાબ આવશે માટે વિકલ્પ એ જે છે એ આપણો જવાબ બનશે એકસો ને દસ અંશ એકસો ચાર એક થેલામાં ચાર લાલ રંગના ચાર કેટલા છે વિદ્યાર્થી મિત્રો ચાર લાલ રંગના બે પીળા રંગના દડા છે જો થેલામાં જોયા વગર એક દડો યાદિચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો દડો લાલ રંગનો જ હોય તેની સંભાવના કેટલી દડા રંગ સિવાય કોઈ રીતે જુદા પડતા નથી માત્ર રંગ જ જુદા છે બાકી એના આકારોને બધા સરખા છે તો આપણે શું કરવાનું છે કુલ દડા કેટલા છે ચાર લાલ અને બે પીળા એનો મતલબ કે છ દડા છ દડામાંથી લાલ દડો નીકળવાની સંભાવના કેટલી તો લાલ દડા કેટલા છે ચાર તો છ માંયથી ચાર દડા લાલ નીકળી શકે છે એનો મતલબ એવો થશે કે ચાર ના અવયવ બે ગુણ્યા બે બે દુ ચાર અને ત્રણ દુ ત્રણ દુ છ બે બે જશે માટે બે તૃતીયાંશ જવાબ આવશે બે તૃતીયાંશ આપણો જવાબ આવશે માટે વિકલ્પ બી છે એ આપણો જવાબ બનશે બે તૃત્યાંશ સંભાવના રહેશે એકસો પાંચ એક ચબરખી પર માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ દસ ચબરખી પર એક જ નંબર હો એ ધ્યાન માત્ર એક જ નંબર લખેલ હોય તેવી કુલ દસ ચબરખી પર એક થી દસ અંકો લખીને એવી દસ ચબરખી લેવાની એની ઉપર એકથી દસ ચબરખી પર એકથી દસ અંકો લખવાના છે તેને એક ખોખામાં રાખી સારી રીતે ભેળવવામાં આવે છે એ ખોખામાં મિક્સ કરી અને મૂકી દેવાની ભેળવીને તેમાંથી એક ચબરખી જોયા વગર એક ચબરખી પસંદ કરવાની છે જોયા વગર પસંદ કરવામાં આવે છે તો પસંદ થયેલ ચબરખી પર આપેલ લખાયેલ સંખ્યા એક અંકવાળી હોય તેવી ઘટનાની સંભાવના શોધો એ ચબરખી ઉપર એક અંક હોય તેવી સંભાવના કેટલી તો હવે આપણે જોઈએ છીએ કુલ સંખ્યાઓ કેટલી લખવાની છે એકથી દસ સુધી એની અંદર એક અંકની સંખ્યાઓ કેટલી છે તો નવ કારણ કે એક થી દસ સુધી કુલ લખવાની છે સંખ્યાઓ એકથી દસ દસ એ બે અંકની સંખ્યાઓ છે ઓકે તો એકથી નવ સુધીની કુલ સંખ્યાઓ કેટલી થશે એક અંકની નવ માટે નવ અહીંયા દસ છે તો શૂન્ય એક છે તો પોઈન્ટ આવશે જીરો પોઈન્ટ નવ અને માટે એની સંભાવના કેટલી થશે એક અંક નીકળવાની સંખ્યા એક અંકવાળી હોય તે ઘટનાની સંભાવના શોધો તો ઝીરો પોઈન્ટ નવ આવશે અને માટે વિકલ્પ સી છે એ આપણો જવાબ બનશે ઝીરો પોઈન્ટ નવ એકસો છ નીચેની પેટર્નમાં ખૂટતી સંખ્યા લખો શું છે અગિયારનો વર્ગ એકસો એકવીસ વન ઝીરો વનનો વર્ગ દસ બે જીરો એક એનો મતલબ કે આ દસ છે એ આગળ પણ દસ છે અને પાછળથી લખવામાં આવેલ છે ઝીરો એક ઓકે એકનો વર્ગ એટલે બે લખવાના અહીંયા સો છે તો અહીંયા પણ સો છે પાછળથી ઊંધા પણ અંકો સોના લખવામાં આવે છે વચ્ચે બે અહીંયા જેટલી સંખ્યા છે આગળ હજાર છે તો અહીંયા પણ અજાર છે પાછળથી પણ ઊંધા અંકો લખવામાં આવશે એક છે એ પાછળથી જીરો અહીંયા ફરી ઝીરો અહીંયા અને ઝીરો અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા વન ઝીરો ચાર સંખ્યાઓ છે તો અહીંયા લખીશું એક ત્યાર પછી એક બે ત્રણ ચાર અને વચ્ચે આવશે બે અને ત્યાર પછી ફરી ચાર શૂન્ય એક બે ત્રણ ચાર અને આવશે એક ઓકે આવી સંખ્યા ક્યાં છે આપણે જોઈએ વન ઝીરો ઝીરો જીરો વન જીરો 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 ટુ અને જીરો વન ઓકે વિકલ્પ સી છે એ આપણો જવાબ બનશે અહીંયા જોઈએ એકસો સાત નીચેની સંખ્યા પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી હવે છસ્સો છે એનું વર્ગમૂળ થશે પચીસ થાય છે ચોત્રીસ એક્યાસી છે એનું વર્ગમૂળ નીકળશે ઓગણસાહીઠ અને સોળ છે એનું વર્ગ વર્ગમૂળ નીકળશે એકતાલીસ અને દસ નેવ્યાસી છે એનું વર્ગમૂળ નીકળશે વિદ્યાર્થી મિત્રો તેત્રીસ જ્યારે એક હજાર તેવીસ છે એનું વર્ગમૂળ નથી નીકળતું પણ એક હજાર અને ચોવીસ છે એનું વર્ગમૂળ નીકળે છે એક હજાર તેવીસનું વર્ગમૂળ નથી નીકળતું પણ એક હજાર ચોવીસ છે એનું વર્ગમૂળ નીકળે છે એનું વર્ગમૂળ થશે બત્રીસ આપણે કહી શકીએ કે એક હજાર તેવીસ છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી અને માટે આપણે જવાબ જે છે એ ડી આવશે હવે ખાસ કરીને એ જોઈએ કે આના વર્ગમૂળ કેવી રીતે શોધી શકાય તો વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખી છે કે દસ નો વર્ગ મૂળ છે ને દસ નો વર્ગ એટલે સો થશે વીસનો વર્ગ થશે ચારસો ત્રીસ નો વર્ગ થશે નવસો ચાલીસ નો વર્ગ થશે સોળસો પચાસ નો વર્ગ થશે પચીસો સાઠ નો વર્ગ થશે છત્રીસો ઓકે આપણી નાનામાં નાની સંખ્યા છે ચોત્રી હવે શું કરવાનું છે કે અહીંયા જોઈ શકીએ આપણે કે અહીંયા વર્ગ મૂળ પચીસ છે એનો મતલબ કે અને નવસો ની હવે એનો એકમનો અંક પાંચ છે તો એના વર્ગમૂળનો એકમનો અંક પણ પાંચ આવશે તો ચલો ચારસો ને નવસો એની વચ્ચે વીસ અને ત્રીસ વીસ ને ત્રીસ ની વચ્ચે એકમનો અંક પાંચ હોય એવી સંખ્યા કઈ આવશે તો આપણે કહી શકીએ પચીસ માટે એનો વર્ગમૂળ પચીસ થશે એવી જ રીતે ચોત્રી એક્યાસી કોની વચ્ચે આવશે તો પચીસો છત્રીસો ની વચ્ચે આવશે ઓકે તો હવે આપણે એકમનો અંક એક હોય તો એનો વર્ગમૂળ હંમેશા શું આવશે કાં તો આવશે નવ એના વર્ગમૂળનો એકમનો અંક કાં તો નવ હશે અને કાં તો હશે એક ચલો એની વચ્ચે પચાસ ને સાહીઠ પચાસ ને સાહીઠ ની વચ્ચે એક અને નવ આવે એવી સંખ્યાઓ કેટલી તો એકાવન અને ઓગણસાહીઠ આવશે એકાવન અને ઓગણસાઠ પણ આપણે જોઈ શકીએ છીએ કે એકાવન અને ઓગણસાઇ ઓગણસાની નજીક છે આ જે ચોત્રીસ એક્યાસી છે એ કોની નજીક છે છત્રીસો ની નજીક છે અને છત્રીસો ની નજીક હોય તો એનો વર્ગ મૂળ થશે ઓગણસાઠ થશે તો આ પદ્ધતિથી પણ આપણે શોધી શકીએ છીએ એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે તથા દરેક વિદ્યાર્થી પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા એક્સ ફાળો આપે છે તો ફાળાની કુલ રકમ રૂપિયા ચોવીસ જીરો એક થાય છે તો એક્સ બરાબર શું આવશે એ જવાબ આપણે શોધી લાવવાનો છે તો આપણે કહી શકીએ કે એક્સ વિદ્યાર્થી હોય અને ગુણ્યા એક્સ ફાળો આપે આપણે કહીએ કે પાંચ વિદ્યાર્થી હોય ત્રણ રૂપિયા આપે ફાળો તો પંદર રૂપિયા થાય તો એક્સ વિદ્યાર્થી છે અહીંયા જોઈ શકશો વિદ્યાર્થીઓની સંખ્યા એક્સ છે દરેક વિદ્યાર્થી પ્રધાનમંત્રી રાહત ફંડમાં એક્સ ફાળો આપે છે તો ગુણ્યા એક્સ બરાબર કુલ કુલ ફાળો કેટલો છે રકમ થશે આપણે કહી શકીએ એટલે બરાબર ચોવીસ જીરો એક આ વર્ગ છે આ બાજુ જશે એટલે શું થશે વર્ગમૂળ ચોવીસ જીરો એક એનું વર્ગ મૂળ અને એનું વર્ગમૂળ નીકળશે ઓગણપચાસ માટે દરેક વિદ્યાર્થી ઓગણપચાસ રૂપિયા ફાળો આપશે નેવું અંશ એસી બરાબર તેર સેમી એસી બરાબર તેર સેમી અને બીસી બરાબર પાંચ તો બીસી બરાબર પાંચ સેમી અને તેર સેમી હોય તો એ બી શોધો એ શોધવાનો છે હવે અહીંયા શું છે કર્ણ આપેલ છે એક બાજુનું માપ આપેલ છે અને એક બાજુનું માપ શોધવાનું છે તો એનું સૂત્ર આપણે મૂકી દઈશું પાયથાગોરસના સિદ્ધાંત મુજબ વિદ્યાર્થી મિત્રો અહીંયા કહીશું કે કર્ણનો વર્ક બરાબર શું થશે બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ એક બાજુનું માપ આપેલું છે એક બાજુનું માપ શોધવાનું છે કર્ણનો વર્ગ આપેલ છે તો શું કરીશું બાજુનો વર્ગ આ બાજુ લઈ લઈએ તો આપણે કહી શકીએ કે બાજુનો વર્ગ આ બાજુનો વર્ગ જે શોધવાનો છે એને કરતાં બનાવીએ બરાબર કર્ણનો વર્ગ માઇનસ બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ કર્ણ કેટલું આપેલું છે તેર સેમી તો તેર સેમીનો વર્ગ માઇનસ બાજુ એક આપેલી છે પાંચ સેમીનો વર્ગ બરાબર તેરનો વર્ગ એટલે થશે એકસો ને અગણા સિત્તેર માઇનસ પાંચનો વર્ગ એટલે પચીસ એકસો ઓગણા સિત્તેરમાંથી પચીસ જશે એટલે જવાબ આવશે એકસો ને ચુમ્માલીસ અહીંયા શું થશે બાજુનું વર્ગ બરાબર એકસો ચુમ્માલીસ આ વર્ગ છે આ બાજુ જશે એટલે વર્ગમૂળ મૂળ નીકળશે અને માટે વર્ગ વર્ગમૂળ થશે બાર મતલબ કે આ બાજુનું માપ હશે ત્યાર પછી બે પોઈન્ટ છપ્પન એનું વર્ગ શોધવાનું છે બે પોઈન્ટ છપ્પનનું વર્ગ એનું વર્ગ થશે એક પોઈન્ટ છ કેવી રીતે જોઈએ એક પોઈન્ટ સોરી કેવી રીતે એક પોઈન્ટ છ ગુણ્યા એક પોઈન્ટ છ એકમ દશકની શૂન એક છની છ એકાના એક છ છત્રીસનો છગડો વધી ત્રણ છ એકાના છ ને ત્રણ નવ જીરો વત્તા છ એટલે છ છ ને નવ પંદરનો પાંચડો વધી એક એક ને એક બે બસો છપ્પન પોઈન્ટની પોઈન્ટ પાછળ એક સંખ્યા પોઈન્ટની પાછળ એક સંખ્યા પોઈન્ટની પાછળ એક સંખ્યા અહીંયા પણ પોઈન્ટની પાછળ એક સંખ્યા એટલે કુલ બે સંખ્યા તો બે પોઈન્ટ કાપી દઈએ બસો છપ્પન મળશે અને માટે એક પોઈન્ટ છ વિકલ્પ સી છે એ આપણો જવાબ થશે ત્યાર પછી પ્રશ્ન એકસો જોઈએ પાણીનું શુદ્ધિકરણ એ ખાલી જગ્યાને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા પાણીમાંથી દૂર કરવાની પ્રક્રિયા છે બધા પ્રદૂષકો છારો રસાયણો સૂક્ષ્મ જીવાણું તો એની અંદર જવાબ આવશે બધા પ્રદૂષકો ને પાણી સ્ત્રોતમાં પહોંચે તે પહેલા પાણીમાંથી દૂર કરવાની એક પ્રક્રિયા છે વિકલ્પ એ છે એ જવાબ બનશે ઓકે બધા પ્રદૂષકો જે છે એ પાણીની અંદર પહોંચે એની પેલા વિશ્વમાં નદીઓને તળાવોમાં અચળ છે ભૂમિય સ્તરોમાં અચળ રહે છે સમુદ્ર અને મહાસાગરોમાં અચળ રહે છે કે વિશ્વમાં અચળ રહે છે તો પાણીનો જથ્થો એ વિશ્વમાં અચળ છે એ ક્યારેય નાશ થતો નથી હા વધારો ઘટાડો થઈ જ શકે છે ભૂમિભાગની અંદરથી ઘટી અને દરિયાના વિસ્તારમાં વધી શકે છે દરિયાના વિસ્તારમાં ઘટી ભૂમિ ભૂમિભાગમાં વધી શકે છે બાકી એનો નાશ શક્ય નથી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં પણ ફેરવી શકાય છે અને માટે વિશ્વમાં પાણીનો જથ્થો છે એ અચળ છે એકસો તેરની અંદર જોઈએ ખાલી જગ્યા વડે રચાતું પ્રતિબિંબ પડદા પર ક્યારેય મેળવી શકાતું નથી અંતરગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ અંતરગોળ અરીસા વડે અંતરગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ છે એની અંદર વિકલ્પ સી અંતર્ગોળ લેન્સ હશે એનો પડદા ઉપર ક્યારે પણ પ્રતિબિંબ પ્રતિબિંબ પડદા ઉપર ક્યારે મેળવી શકાતું નથી વિકલ્પ સી છે એ આપણો જવાબ બનશે એકસો ચૌદની અંદર જોઈએ એ કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ અવરની ઝડપે છે અને ત્યારબાદ બીજી પંદર મિનિટ સુધી સાઠ કિલોમીટર અવરની ઝડપે ગતિ કરે છે એકસો ને ચૌદ પ્રશ્ન નંબર એક કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર હવરની ઝડપે અને ત્યારબાદ બીજી મિનિટ સુધી કિલોમીટર સાહીઠ કિલોમીટરની ઝડપે ગતિ કરે છે તો કારે કાપેલું અંતર આપણને અંતર આપેલું નથી પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ અવરને ઝડપે કાર દોડી રહી છે અને ત્યાર પછી બીજી પંદર મિનિટ સુધી સાહીઠ કિલોમીટર પ્રતિ હવરને ઝડપે ગતિ કરી રહી છે તો કારે કાપેલું અંતર કેટલું તો આપણે કહી શકીએ કે સાઠ મિનિટમાંથી કેટલા મિનિટ કાર ગતિ કરશે પંદર મિનિટ ઓકે પંદર મિનિટ પંદર મિનિટની અંદર ચાલીસ કિલોમીટર કાપે છે એનો મતલબ કે પંદર ચોક થશે સાઠ એનો મતલબ કે વન ચતુર્થાંશ થશે ઓકે વન ચતુર્થાંશ સમય સુધી ચાલીસ કિલોમીટર અંતર કાપે છે તો ગુણ્યા આપણે શું કરીશું ચાલીસ ઓકે તો ચાર દાન કેટલા થશે ચાલીસ બરાબર પહેલી પંદર મિનિટની અંદર દસ કિલોમીટર અંદર કાપ્યું હશે ઓકે ત્યાર પછી બીજી મિનિટની અંદર જોઈએ બીજી પંદર મિનિટની અંદર તો બીજી મિનિટની અંદર કુલ પંદર ચોક સાહીઠ બરાબર વન ચતુર્થાંશ થશે અને એ સમયે એની ઝડપ કેટલી છે સાઠ કિલોમીટર અવરની ઝડપે એટલે સાઈઠ આવશે અને આપણે કહી શકીએ પંદર ચોક સાઈઠ બરાબર આવશે અહિયાં પંદર કિલોમીટર કેટલું થશે પંદર કિલોમીટર અહીંયા દસ કિલોમીટર અને પંદર કિલોમીટર માટે કહીએ દસ કિમી વત્તા પંદર કિલોમીટર અને બરાબર જવાબ આવશે આપણો પચીસ કિલોમીટર માટે વિકલ્પ બે છે એ આપણો જવાબ બનશે પચીસ કિલોમીટર એકસો પંદર વનસ્પતિમાં નર અને માદા નર અને માદાજન્યુ નું સંયુગમન ખાલી જગ્યા કહેવાય વનસ્પતિની અંદર જ્યારે નર અને માદાજન્યુનું સંયુગમન સંયુગમન એટલે વિદ્યાર્થી મિત્રો ભેગા થવું અને ભેગા થાય એટલા માટે શું થશે ફલન થશે શું થશે ફલન વિકલ્પ એ આવશે પ્રશ્ન વનસ્પતિમાં ખાલી જગ્યા દ્વારા પાણીનું વહન પામે છે તો જલવાહક પેશી વનસ્પતિની અંદર જલવાહક પેશી આવેલી હોય છે એના દ્વારા પાણીનું વહન થાય છે વિકલ્પ એ છે એ જવાબ બનશે સત્તર ની અંદર ભારે કસરત દરમિયાન પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો ભરાવો થાય છે એ સમય દરમિયાન આપણા શરીરની અંદર જ્યાં પણ સ્નાયુઓ ખેંચી જ ખેંચાઈ જાય છે એ સમય દુખાવો થતો હોય છે અને માટે એની અંદર આપણને લેક્ટિક એસિડ છે એનો ભરાવો થાય છે વિકલ્પ બી જવાબ બનશે પ્રશ્ન એકસો ને અઢાર પરિપક્વ અંડાશય બીજાશય ખાલી જગ્યા બનાવે છે તો જ્યારે પણ પરિપક્વ અંડાશય બીજાશય પરિપક્વ થઈ ગયું હશે ત્યાર પછી શું બનશે ફળ બનશે શું બનશે ફળ બનશે પ્રશ્ન એકસો ને ઓગણીસ વીજળીનો આકાશમાં થતો ચમકારો ચાર લાખ કિલોમીટર પ્રતિ હવરની ઝડપે ગતિ કરીને જ્યારે તે જમીન પર ત્રાટકે છે ત્યારે તે સ્થાનની હવાનું તાપમાન સૂર્યની સપાટીના તાપમાન કરતાં ખાલી જગ્યા ઘણું વધારી દે છે એ વીજળીનો ચમકારાની અંદર એટલી બધી ગરમી હોય છે કે જે સૂર્યની ગરમી કરતા ત્યાંનું વાતાવરણ ચાર ઘણું વધી જાય વધારી દે છે કેટલા ઘણું ચાર ઘણું વધારી દે છે તો જેની અંદર જવાબ આવશે આપણો ડી પ્રશ્ન એકસો વીસ અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવ્ય રીંચ કઈ લાક્ષણિકતા ધરાવે છે તો સફેદ રૂચાદાર વાળ ચામડી નીચે ચરબી ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા વિકલ્પ એ છે ને એ આપણો જવાબ બનશે સફેદ રૂંછાદાર રૂંછાદાર વાળ હોય છે ચામડી નીચે ચરબી હોય છે ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા ધરાવે છે વિકલ્પ એ આપણો જવાબ આવશે પ્રશ્ન એકસો ને એકવીસની અંદર કાર્બન ડાયોક્સાઇડ એટલે સીઓ ટુ અને ચૂનાનું નીતર્યું પાણી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સીએ ઓ એચ ટુ એની અંદરથી આપણને કઈ પ્રોડક્ટસ મળશે તો કેલ્શિયમ કાર્બોનેટ મળશે સીએ થ્રી આ જે સી એ છે અને સી ઓ ટુ બે ઓક્સિજન અને એક ઓક્સિજન અહીંયાથી એટલે સીએ થ્રી અને વત્તા શું બનશે પાણી બનશે એચ ટુ ઓ આવી જે પ્રોડક્ટ છે એ ક્યાં છે તો વિકલ્પ સીની ની અંદર છે કેલ્શિયમ કાર્બોનેટ સીએ થ્રી વત્તા પાણી એટલે એચ ટુ ઓ બનશે ત્યાર પછી પ્રશ્ન એકસો ને બાવીસની અંદર જોઈએ આપણને કીડી કરડે છે ત્યારે તે આપણી ચામડીમાં ખાલી જગ્યા નામનું એસિડ દ્રાવ્ય દ્રવ્ય દાખલ કરે છે તો એની અંદર આવશે વિકલ્પ ડી ફોર્મિક એસિડ ફોર્મિક એસિડ આપણા શરીરની અંદર દાખલ કરે છે માટે આપણને થોડાક સમય માટે બળતરા અથવા ચચળે છે પ્રશ્ન એકસો ને તેવીસની અંદર નીચે આપેલ પ્રાણીઓમાંથી કયું પ્રાણી ઊન આપતું નથી યાક ઊંટ બકરી કે ઘટ વાળવાળો કૂતરો તો એની અંદર આવશે વિકલ્પ ડી ઘટ વાળવાળો કૂતરો છે એ આપણને ઊન આપતું નથી પ્રશ્ન એકસો ને ચોવીસ લિપિડનું સંપૂર્ણ પાચન ખાલી જગ્યામાં થાય છે તો લિપિડનું સંપૂર્ણ પાચન નાના આંતરડાની અંદર થાય છે વિકલ્પ સી જવાબ આવશે એકસો પચીસની અંદર વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગે છે કઈ એવી વનસ્પતિ છે જે કીટકોને ફસાવે અને આરોગ્ય છે તો કળશ એની અંદર વનસ્પતિ કીટકોને ફસાવી અને પોતે આરોગ્ય એટલે ખોરાક તરીકે ઉપયોગ કરે છે એકસો છવ્વીસ કોલમ એમાં આપેલ શબ્દોને કોલમ બી માં આપેલ શબ્દો સાથે યોગ્ય રીતે જોડો તો ખરીફ પાક તો ખરીફ પાકની અંદર શું વવરાશે ઢોર માટેનો ચરો યુરિયા અને સુપરફોસ્ફેટ પ્રાણી મળ નહીં ઘઉં ચણા વટાણા નહીં ડાંગર અને મકાઈ તો પહેલું જે છે એની અંદર આવશે ઈ ત્યાર પછી બીજું જોઈએ રવિપાક રવિપાક જે શિયાળાની અંદર થાય છે એને રવિ પાક તરીકે આપણે ઓળખીએ છીએ તો શિયાળામાં શું થશે ઘઉં ચણા અને વટાણા માટે બીજાની અંદર આવશે ડી ત્યાર પછી પ્રશ્ન ત્રણ રાસાયણિક ખાતર કયા છે યુરિયા અને સુપર ફોસ્ફેટ એ રાસાયણિક ખાતર છે માટે ત્રીજાની અંદર આવશે બી અને ઢોર માટેનો ચરો તો ચોથાની અંદર છાણિયો ખાતર તો ઢોર માટેનો ચરો વિકલ્પ ચોથાની અંદર આવશે સી ચલો પહેલાની અંદર ઈ હોય એવું વિકલ્પ ક્યાં છે બે વિકલ્પ છે પહેલાની અંદર બી ઈ બીજાની અંદર ડી હોય એવું બંને વિકલ્પની અંદર ડી છે ત્રીજાની અંદર બી હોય એવું ત્રીજાની અંદર બી અહીંયા છે માટે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ બનશે ડી પહેલાની અંદર ઈ બીજાની અંદર ડી ત્રીજાની અંદર બી અને ચોથાની અંદર સી ખરીફ પાક ઈ ડાંગર ને મકાઈ રવિપાક પાક ડી એટલે ઘઉં ચણા અને વટાણા રાસાયણિક ખાતર બી યુરિયા અને ફોસ્ફેટ છાણિયું ખાતર સી સોરી સી ઓકે ચોથાની અંદર સી આવશે પ્રાણી મળ ગાયનું છાણ મૂત્ર અને વનસ્પતિનું નકામો કચરો એને છાણિયું ખાતર કહેવામાં આવે એટલે ચોથાની અંદર સી આવશે અને માટે ચોથા ની અંદર સી એટલે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ બનશે એકસો ને ની અંદર જોઈએ ઈસ્ટ નો ઉપયોગ નીચેનામાંથી ખાલી જગ્યાના ઉત્પાદન ઉત્પાદનની અંદર ઈસ્ટ પાવડરનો ઉપયોગ થતો હોય છે એકસો ને અઠ્યાવીસ મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક ખાલી જગ્યા છે મેલેરિયા થવા માટે જવાબદાર પ્રજીવનું વાહક કયું એવું છે વાહક જે મેલેરિયાના વાહક તરીકે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાવા માટે એનો ઉપયોગ થતો હોય છે તો એની અંદર આવશે માદા એનિફિલિસ મચ્છર જે છે એ મેલેરિયા થવા માટે જવાબદાર છે એકસો ને ઓગણત્રીસ બ્રેડ અથવા ઇડલીનું કણક ફૂલાવાનું કારણ ખાલી જગ્યા છે તો બ્રેડ અથવા ઇડલીનું કણક ફૂલાવાનું કારણ કે ઈષ્ટ કોષોની વૃદ્ધિ થતી હોય છે કોષો બેવડાતા હોય છે ડબલ થાય છે અને માટે વિકલ્પ સી એ જવાબ બનશે ત્યાર પછી એકસો ત્રીસની અંદર કોલમ એમાં આપેલ સજીવોની કોલમ બીમાં આપેલા તેમના કાર્યો સાથે યોગ્ય રીતે જોડો તો એકસો ત્રીસની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવશે બેક્ટેરિયા તો શું કરે છે એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે તો પહેલાંની અંદર આવશે જી એન્ટીબોડીનું ઉત્પાદન કરે છે રાઇઝોબિયમ તો નાઇટ્રોજનનું સ્થાપન કરે છે તો બીજાની અંદર આવશે એ લેક્ટોબેસિલેસ તો એની અંદર આવશે દહીં જમાવાનું કામ છે ત્રીજાની અંદર બી આવશે ચોથાની અંદર ઇસ્ટ તો એની અંદર છે બ્રેડનું બેકિંગ તો એની અંદર આવશે સી ચોથાની અંદર પાંચમાની અંદર પ્રજીવ તો શું કરે છે મેલેરિયાના કારક કારક એટલે ફેલાવાનો ઉપયોગ કરે છે પ્રજીવ તો એની અંદર આવશે ડી અને છઠ્ઠું વાયરસ છે તો વાયરસની અંદર આવશે એઇડ્સ કારક ઓકે તો એની અંદર આવશે એફ ચલો પહેલાની અંદર જી હોય એવું એ સી બી અને જી ઓકે તો વિકલ્પ ડી છે ને એ આપણો સાચો જવાબ બનશે કોલમ એમાં આપેલ શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે યોગ્ય રીતે જોડો પોલિએસ્ટર તો તેનું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી તો પહેલાની અંદર આવશે ડી ત્યાર પછી ટેફલોન ટેફલોન તો નોન સ્ટીક કુકર કુકવેર ની બનાવટમાં એનો વપરાશ થતો હોય છે તો એની અંદર આવશે સી ત્યાર પછી રેયોન તો રેયોન લાકડાના માવામાંથી બને છે ત્રીજાની અંદર આવશે એ અને ચોથાની અંદર નાયલોન તો પેરાસૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રોની બનાવટમાં વપરાય છે ચોથાની અંદર આવશે બી ચલો પહેલાની અંદર ડી હોય એવું પહેલાની અંદર ડી એ અને બી તો બે આવશે બે વિકલ્પ એની અંદર બીજામાં સી હોય એવું બીજામાં સી અને માટે વિકલ્પ એ જે છે એ આપણો સાચો જવાબ બનશે એકસો બત્રીસની અંદર જોઈએ જે પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી તેને ખાલી જગ્યા કહે છે તો એવા પ્લાસ્ટિકને થર્મોસેટિંગ પ્લાસ્ટિક તરીકે ઓળખવામાં આવે છે વિકલ્પ બી જવાબ બનશે થર્મોસેટિંગ પ્લાસ્ટિક એકસો ને તેત્રીસની અંદર જોઈએ નીચેનામાંથી સાને ટીપીને પાતળા પાતળા પતરા બનાવી શકાય છે તો એકસો તેત્રીસની અંદર આવશે ફોસ્ફરસ સલ્ફર ઝિંક કે ઓક્સિજન તો ઝિંક આવશે બાકીના બધા છે ફોસ્ફરસ સલ્ફર એને ઓક્સિજન એને ટીપીને પતરા બનાવી શકાતા નથી અધાતુઓ છે માટે એકસો ચોત્રીસની અંદર જોઈએ કોલમ એ પદાર્થો સાથે યોગ્ય રીતે જોડો એકસો ચોત્રીસની ની અંદર જોઈએ આપણે ખાસ કે જેની અંદર સોનું સોનું શું થશે આભૂષણો માટે એટલે પહેલાંની અંદર ડી આવશે ત્યાર પછી બી આયરનો તો યંત્રો બનાવવા માટે ઉપયોગી છે બીજાની અંદર એ આવશે ત્રીજાની અંદર એલ્યુમિનિયમ ફોઇલ તો ત્રીજાની અંદર આવશે ખાદ પદાર્થોનો સંગ્રહ કરવા માટે એનો ઉપયોગ થતો હોય છે રોટલીને એની અંદર ઉપર વીંટળવામાં આવે છે આપ જોયું હશે ચોથાની અંદર કાર્બન તો એ બળતણ માટે ઉપયોગી છે એફ ત્યાર પછી પાંચમાની અંદર કોપર એ વિદ્યુત તાર છે વિદ્યુત તાર બનાવવા માટેની અંદર ઉપયોગી બી અને છઠ્ઠાની અંદર મર્ક્યુરી એની અંદર આવશે એ થર્મોમીટર તો સોનું એની અંદર ડી હોય પહેલાની અંદર ડી હોય એવા વાક્ય પ્રશ્નો સી અને ડી બંને આવશે ચલો બીજાની અંદર ઈ હોય એવું બીજાની અંદર એફ છે બીજાની અંદર ઈ છે અને માટે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ બનશે એકસો ને ની અંદર જોઈએ આપણે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે એની અંદર હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતું હોય છે માટે વિકલ્પ એ જવાબ બનશે ત્યાર પછી એકસો છત્રીસની અંદર જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો તેનું વિદ્યુત વિભાજન ન કરી શકાય તો તેને ખાલી જગ્યા કહે છે છત્રીસની અંદર આવશે બી તત્વ તેને તત્વ તરીકે ઓળખવામાં આવે છે જો કોઈ પદાર્થને રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઠંડા પાડીને ગરમ કરવાથી કે વિદ્યુત વિભાજનથી જો તેનું વિદ્યુત વિભાજન ન કરી શકાય તો તેને તત્વ કહે છે એકસો ને ની અંદર જોઈએ કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા એકસો સાડત્રીસ ની અંદર ચોરાણું વધુ નથી કેટલી છે ચોરાણું વધુ નથી કુદરતી રીતે અસ્તિત્વ ધરાવનારા તત્વોની સંખ્યા ચોરાણું થી વધુ નથી તો એની અંદર વિકલ્પ સી જવાબ આવશે પ્રશ્ન એકસો ને ની અંદર જોઈએ નીચેનામાંથી ખાલી જગ્યા એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે તો આપણે કહી શકીએ સીએનજી ગેસ કરે છે ખાલી જગ્યામાં ખોદવામાં આવ્યો હતો એની અંદર આવશે વિકલ્પ એ અમેરિકાના પેનિસિલવેનિયા એની અંદર સૌપ્રથમ આપણો તેલનો સૌપ્રથમ કૂવો કુવો ખોદવામાં આવ્યો હતો એકસો ચાલીસ તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રણ કરી શકાય છે તો એની અંદર આવશે કાર્બન ડાયોક્સાઇડ વડે આપણે એનું નિયંત્રણ કરીશું પાણી હાઇડ્રોજન કે નાઇટ્રોજન વડે એનું નિયંત્રણ કરી શકાતું નથી પ્રશ્ન એકસો એકતાલીસ એક પ્રયોગમાં ચાર પોઈન્ટ પાંચ કીગ્રા બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા એક લાખ ને એસી હજાર કિલો ઝોલ નોંધાય તો તે બળતણનું કેલેરી મૂલ્ય ખાલી જગ્યા છે પોઈન્ટ કાઢી નાખીએ તો શૂન્ય શૂન્ય જશે અને અહીંયા અઢાર ને પિસ્તાલીસ વડે ભાગશો ને તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચાલીસ હજાર વિકલ્પ બી જે છે એ આપણો સાચો જવાબ બનશે અઢાર હજાર પિસ્તાલીસ વડે ભાગી દઈએ તો ચાલીસ હજાર આપણો જવાબ આવશે એકસો ને ની અંદર જોઈએ રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે કે જેમાં ખાલી જગ્યાનો રેકોર્ડ રાખવામાં આવે છે એકસો બેતાલીસ ની અંદર આવશે સિંહ નાશપ્રાય જાતિઓ જે થવા રહી છે વાઘ સિંહ ચિત્તા દીપડા એવી નાશપ્રાય જાતિઓનો ડેટા એની અંદર સંગ્રહ કરવામાં આવતો હોય છે એકસો તેતાલીસ પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા કારણે ઉડીને આવે છે શા માટે આપણે અહીંયા ઉડીને શિયાળાની અંદર ઘણા પક્ષીઓ ગુજરાતની અંદર ને ભારતની અંદર અલગ અલગ સ્થળે આવતા હોય છે તો એનું વાતાવરણીય બદલાવના કારણે વિકલ્પ ડી જે છે ત્યાં અનુકૂલન સાધી શકતા નથી અને એટલા માટે વાતાવરણ બદલાય એટલે તેઓ અહીંયા આવે છે વિકલ્પ ડી આપણો જવાબ બનશે ત્યાર પછી જોઈએ એકસો ને ની અંદર વિશ્વના તાત્કાલિક ધ્યાન ખેંચે હોટ હોટસ્પોટ તેવા તેવા ધરાવતા ચોત્રીસ વિસ્તારો પૈકી બે વિસ્તારો ખાલી જગ્યા ભારતમાં આવેલા છે જે વિવિધતાની બાબતમાં ખૂબ જ સમૃદ્ધ છે તો એવા બે વિસ્તારો છે એક પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ વિકલ્પ એ છે એ આપણો જવાબ બનશે કે વિશ્વના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા વિવિધતા ધરાવતા ચોત્રીસ વિસ્તારો પૈકી બે વિસ્તારો ભારતમાં આવેલા છે જે વિવિધતાની બાબતમાં ખૂબ જ સમૃદ્ધ છે વિકલ્પ એ આવશે પૂર્વ હિમાલય અને પશ્ચિમ ઘાટ એકસો ને પિસ્તાલીસની અંદર જોઈએ ભારત સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી શું એશિયા સિંહ પિસ્તાલીસની અંદર આવશે બી એશિયા સિંહ ભારત સિવાય બીજે ક્યાંય પણ જોવા મળતા નથી માટે વિકલ્પ બી છે ને એ આપણો જવાબ બનશે ત્યાર પછી જોઈએ છેતાલીસની ની અંદર પંપાજ અને સ્થાનાનાના ઘાસ મેદાનો કયા ખંડમાં આવેલા હોય છે તો છેતાલીસની અંદર આવશે ડી દક્ષિણ અમેરિકાની અંદર પંપાજ અને સ્થાનાનાના ઘાસના મેદાનો આવેલા છે ત્યાર પછી એકસો સુડતાલીસ ગુજરાતના કયા શહેરનું કીર્તિ તોરણ પ્રસિદ્ધ છે તો કીર્તિ તોરણ એ વડનગરની અંદર આવેલી છે આવેલું છે જે પ્રસિદ્ધ છે એકસો ને અડતાલીસની અંદર આધ શંકરાચાર્ય મઠ ગુજરાતમાં ક્યાં આવેલો છે તો એકસો અડતાલીસ ની અંદર આવશે બી દ્વારકાની અંદર આધ શંકરાચાર્યનો મઠ ગુજરાતમાં આવેલો છે ત્યાર પછી બી હોલમાર્કની નિશાની કઈ બનાવટ પર હોય છે બી હોલમાર્કની નિશાની કોની ઉપર હોય છે તો સોનાની વસ્તુ ઉપર હોલમાર્કની નિશાની કરવામાં આવે છે વિકલ્પ ડી આપણો જવાબ બનશે ત્યાર પછી એકસો ને પચાસ ની અંદર જોઈએ રંગ મહેલનું બાંધકામ કયા મુગલ શાસકે કરાવ્યું હતું તો એકસો પચાસ ની અંદર આવશે સાર જહા એ રંગ મહેલનું બાંધકામ કરાવ્યું હતું એકસો ને એકાવન ની અંદર જોઈએ આપણે ભારતની કઈ નદી જળમાર્ગ તરીકે ઉપયોગી છે કે જેનો જળમાર્ગ તરીકે પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો વિકલ્પ બી આવશે ગંગા નદી કે જેનો જળમાર્ગ તરીકે પણ આપણે ઉપયોગ કરીએ છીએ બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે તો બાવન ની અંદર આવશે બી રાજસ્થાનની અંદર સૌથી વધારે બાજરીનું ઉત્પાદન થાય છે પ્રશ્ન નંબર ત્રેપન એકસો ત્રેપન પરગણાનું મહેસૂલ વસૂલનાર એટલે પરગણાનું મહેસૂલ વસૂલનાર એટલે ત્રેપન ની અંદર આવશે એ આમિલ શું આવશે આમિલ ચોપન ની અંદર જોઈએ ભારતના ન્યાયતંત્રમાં સૌથી નીચલી અદાલત કઈ છે એકસો ચોપન ની અંદર આવશે ટ્રાયલ કોર્ટ કે જે સૌથી નીચી અદાલત તરીકે ઓળખવામાં આવે છે એકસો ને પંચાવન ની અંદર જોઈએ નીચેનામાંથી કયું મીઠા પાણીનું સરોવર છે તો એકસો પંચાવન ની અંદર આવશે જવાબ વિદ્યાર્થી મિત્રો સી કોલાર કે જે મીઠા પાણીનું સરોવર તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી છપ્પન જોઈએ ચેર વંશનું શાસન હાલના કયા રાજ્યમાં હતું હાલનો કયો એવો રાજ્ય છે કે પહેલાના સમયમાં ત્યાં ચેર વંશનું શાસન હતું તો છપ્પનની અંદર આવશે બી કે જ્યાં વંશનું શાસન હતું એકસો સત્તાવનની ની અંદર જોઈએ રાજ્યમાં વટ હુકમ કોણ બહાર પાડે છે તો રાજ્યની અંદર વટ હુકમ આપણા રાજ્યપાલ જે છે એ પોતે બહાર પાડતા હોય છે એકસો ને ની અંદર જોઈએ હિતોપદેશ વાર્તા સંગ્રહ કોણે લખ્યો છે તો એકસો અઠાવન ની અંદર શ્રી નારાયણ પંડિત જે છે એમણે હિતોપદેશ વાર્તા સંગ્રહ લખેલ છે અંદર અંદર પર સૌથી લાંબો દિવસ કયો છે તો એની આવશે ને ડિસેમ્બર કે જે મકરવૃત્ત ઉપર સૌથી લાંબો દિવસ થતો હોય છે એકસો ને ની અંદર ધારાપુરીની ગુફાઓ કયા શાસકના સમયમાં નિર્માણ પામી હતી એકસો સાહીઠ ની અંદર તો પુલિક પુલ કેસી ની અંદર પુલ કેસી ની અંદર ધારાપુરીની ગુફાઓ નિર્માણ પામી હતી ત્યાર પછી જોઈએ આપણે એકસો એકસઠ ની અંદર વિદ્યાર્થી મિત્રો બ્રહ્મદેશ કાલ કયા નામે ઓળખાય છે એકસો એકસઠ ની અંદર તો મ્યાનમાર બ્રહ્મદેશ કાલ કયા નામે ઓળખાય છે તો મ્યાનમાર એકસઠ ની અંદર એ આવશે એકસો ને બાસઠ નીચેના માહિતી કયું ફ્રેન્ચોનું ભારતમાં વેપારી મથક હતું એની અંદર માહે શું આવશે નીચેના માહિતી કયું ફ્રેન્ચોનું ભારતમાં વેપારી વેપારી મથક હતું તો માહે વિકલ્પ ડી આવશે બાસઠ ની અંદર ત્યાર પછી ત્રેસઠ ની અંદર જોઈએ આપણે મારો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે હું કયા આવરણનો ભાગ છું કે જેનો જળમાર્ગ તરીકે ઉપયોગ થતો હોય છે તો ત્રેસઠ ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો બી જલાવરણ જલાવરણ એટલે પાણીનો જળમાર્ગ તરીકે આપણે દરિયાની અંદર ઉપયોગ કરતા હોય છે તો એ નામ શું આવશે જલાવરણ આવશે એકસો ને ચોસઠ ની અંદર આપણે જોઈએ બંધારણ સભાનું કાર્ય કયા વર્ષે શરૂ થયું હતું તો ઈસવીસન ઓગણીસો ને છેતાલીસ ની અંદર વિકલ્પ બી આવશે બંધારણ સભાનું કાર્ય ની શરૂઆત કરવામાં આવી હતી એકસો ને ની અંદર બંધારણીય ઈલાજના અધિકારને બંધારણનો આત્મા કોણે કહ્યો હતો તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેમણે બંધારણીય ઇલાજના અધિકારને બંધારણનો આત્મા તરીકે ઓળખાવ્યો હતો એકસો ને ની અંદર આપણે જોઈએ ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ કોણે શરૂ કરી હતી તો ભારતની અંદર આધુનિક ટપાલ પદ્ધતિ વિકલ્પ ડી ડેલહાઉસીએ શરૂઆત કરી હતી ત્યાર પછી એકસો સડસઠ ની અંદર સક્રિય જવાળામુખીનું ઉદાહરણ કયું છે સક્રિય જવાળામુખી તો ઓટના શું આવશે ઓટના કે જે સક્રિય મુખ્ય ઉદાહરણ પૂરું પાડે છે એકસો ને અડસઠ ની અંદર કયા વિસ્તારમાં રેલવે વ્યવહાર પ્રભાવિત થાય છે અડસઠ ની અંદર આવશે એ કોંકણ વિસ્તાર કે જ્યાં ભૂસંકલનના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થાય છે એકસો ને કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ કયા ગવર્નર જનરલે અમલમાં મૂકી હતી તો એકસો ની અંદર જોઈએ કાયમી જમાબંધી બંધી મહેસૂલ પદ્ધતિ કયા ગવર્નર જનરલે અમલમાં મૂકી હતી તો એકસો ની અંદર આવશે બી કોર્નવોલિસ શું આવશે કોર્નવોલિસે જમાબંધી અમલમાં મૂકી હતી એકસો ને સિત્તેરની અંદર જોઈએ નીચેનામાંથી કયો ગ્રીન હાઉસ વાયુ નથી તો આર્ગોન જે છે એ ગ્રીન ઉસ વાયુ નથી ત્યાર પછી અંદર જોઈએ અદાલતમાં માતૃભાષાનો ઉપયોગ કરવાની પરવાનગી કોણે આપી હતી તો એકસો એકોતેર ની અંદર આવશે સી બેન્ટિંગ કે જેમાં માતૃભાષાનો ઉપયોગ આપણે અદાલતની અંદર કરી શકીએ છીએ ત્યાર પછી એકસો ને બોતેર ની અંદર જોઈએ નીચેનામાંથી કઈ વસ્તુ ચોવીસ કલાકમાં સૌથી વધુ ગ્રીન હાઉસ ઉત્સર્જન કરે છે જેની અંદર આવશે સૌથી વધારે વાયુ ઉપર અત્યારે જોખમ છે તો દ્વારા જે ગેસનું ઉત્પન્ન થઈ રહ્યું છે એ ભવિષ્યની અંદર પણ જોખમરૂપ સાબિત થશે એકસો તોતેર ની અંદર પર્યાવરણ બચાવવા માટે પૃથ્વી સંમેલન કયા દેશમાં યોજાયું હતું એકસો તોતેર ની અંદર તો સી બ્રાઝિલની અંદર પૃથ્વી બચાવવા માટેનું સંમેલન યોજવામાં આવ્યું હતું ચુમ્બોતેરની હોદાની રૂએ રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ચુમ્બોતેર ની અંદર આવશે બી ઉપરાષ્ટ્રપતિ કે જે હોદાની રૂવે રાજ્યસભાના સભાપતિ તરીકે હોય છે ત્યાર પછી પ્રશ્ન એકસો ને પંચોતેર રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે તો એકસો પંચોતેરની ની અંદર આવશે સી બાર સભ્યોની રાષ્ટ્રપતિ અલગ અલગ ક્ષેત્રમાંથી કલાની અંદરથી રમતની અંદરથી એ રીતે બાર સભ્યોની રાષ્ટ્રપતિ પોતે નિમણૂક કરતા હોય છે એકસો ને નીચેનામાંથી કયા શહેરનો સમાવેશ દક્ષિણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રોમાં થતો નથી તો એકસો છોતેર ની અંદર આવશે ડી નસીરાબાદ કે જેનો સમાવેશ દક્ષિણ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રોમાં થતો નથી સિતોતેર નાના સાહેબે કયા શહેરમાં સ્વતંત્ર સંગ્રામની આગેવાની લીધી હતી તો અંદર કાનપુર સંગ્રામની આગેવાની લીધી હતી એકસો ને ની અંદર જોઈએ ગુજરાતના કયા સ્વતંત્ર સેનાનીને અંદમાન અંદમાન મોકલ્યા હતા એકસો ઇઠોતેર ની અંદર આવશે એ ગડબડદાસ પટેલ કે જેમને સ્વતંત્ર સેનાની તરીકે અંદમાનમાં મોકલવામાં આવ્યા હતા એકસો ને ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે તો જેની અંદર આવશે સી છવ્વીસ બેઠકો ગુજરાતની અંદર લોકસભાની આવેલી છે એકસો ને એંસી પોર્ટુગીઝોની હુગલીની કોઠી તોડી પાડવાનો આદેશ કયા શાસકે આપ્યો હતો તો એની અંદર આવશે બી શારજહા કે જે પોર્ટુગીઝની હુગલીની કોઠી તોડી પાડવાના આદેશો આપ્યા હતા તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી મળીશું આવા જ રસપ્રદ પેપરની સાથે અન્ય વિદ્યાર્થીઓને શેર કરીએ જ્યાંથી કરીને એનએમએમએસ પરીક્ષાની અંદર દરેક વિદ્યાર્થી સફળતા હાંસલ કરી શકે નમસ્કાર